વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકર સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસની અંદર આપણે પાઠ નંબર 8 મચ્છર અને તેનાથી થતા રોગો અને સારવાર વિશે ભણતા હતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. અહીંયા આપણે પ્રશ્ન જોતા હતા વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ છે લોહી તપાસથી શું શોધવામાં આવ્યું, લોહી તપાસથી શું શોધવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે રોગની ઓળખ, કયો રોગ થયો છે, પાંડુ રોગ, એ શોધવામાં આવ્યું હતું. તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડૉક્ટર શું કહે છે? કહ્યું આપણી શાળામાં જ્યારે આરોગ્ય તપાસ કરવા માટે આવે છે ત્યારે ડૉક્ટરે તમને શું કહ્યું? ડૉક્ટરે આપણે હેલ્થ વિશે આપણે વાત કરી હોય કે તમારી તબિયત સારી છે અથવા તો કોઈ બીમારી હોય તો આ બીમારી વિશે કહ્યું હતું. ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે ક્યાં ક્યાં ખોરાકમાં લોહ તત્વ હોય છે. ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે ક્યાં ક્યાં ખોરાકમાં લોહ તત્વ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખોરાકમાં ક્યાં ક્યાં લોહ તત્વ હોય છે, ક્યાં ક્યાં ખોરાકની અંદર લોહ તત્વ હોય છે એમ પૂછ્યું છે. તો લક્ષી, લીલા શાકભાજી, પાલક, બાજરી, વણગાવેલા કઠોળ, ખજૂર, ગોળ, બીટ, આવા પ્રકારના ખોરાકમાં લોહ તત્વો હોય છે. ત્યારબાદ છે પોરા, બાળ મચ્છર છે, બરાબર. હરપ્રીત કહે આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે, બધા બહાર જોવા જાય છે. હરપ્રીતે શું કહ્યું કે આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાડેલું છે તો બધા બહાર જોવા જાય છે. તમે મચ્છરને આમંત્રણ આપો છો? આપણે મચ્છરને આમંત્રણ આપીએ છીએ? તો કે ના, અમે મચ્છરને આમંત્રણ આપતા નથી. સાવચેત રહો, તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે છે. મચ્છર કયા કયા રોગ ફેલાવે છે? તો કે મચ્છર છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે રોગ ફેલાવે છે. ત્યારબાદ તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો. હવે આપણે રોગ ન ફેલાવવા દેવો હોય તો શું કરવાનું? આપણી આસપાસના ઘરમાં, ઘરની બાજુમાં પાણી એકઠું થવા દેવાનું નથી, ખાડાઓ પૂરી દેવાના છે, જેથી કરીને ખાડા ખબોચિયા ભરાય નહીં. ત્યારબાદ છે પાણીની ટાંકી, કૂલરનું પાણી બદલો અને ઘડાના પાણીના ઘડા ચોખ્ખા રાખો, તેને દર અઠવાડિયે સુકાવવા જોઈએ. શું કરવાનું છે? પાણીની ટાંકી, કૂલરનું પાણી, પાણીના ઘડા ને બધાને ચોખ્ખા રાખવાના છે, દરરોજ સાફ કરવાના છે અને દર અઠવાડિયે સૂકવવા જોઈએ. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, નળ છે, ડસ્ટબિન છે. ત્યારબાદ આ ચિત્ર, આ ડંકીનું ચિત્ર છે, આ કુંડાઓનું ચિત્ર છે. બહાર પાણી નીકળે છે, અહીંયા અહીંયા બહાર પાણી ઢોળાયેલા છે, કચરો અને પાણી તમે જોઈ શકો છો. તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. આપણે જો મચ્છરોથી બચવું હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરાવીશું તે વખતે, જેથી કરીને મચ્છર કરડે નહીં. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. કોઈ જગ્યાએ પાણી ભરાયેલું રહે તો શેનો છંટકાવ કરવાનો? તો કે કેરોસીનનો. વિપુલ કહે આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે, તે શું છે? વિપુલ એમ કહે છે, જે પોસ્ટર જોવા બધા ગયા એમાંથી, કે આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે, તે શું છે? નિશા કહે તે મચ્છરના બચ્ચા છે. શું કહે છે નિશા? તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. આરતી કહે તમે તેમને ક્યાં જોયા? નિશા કહે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ મને નવાઈ લાગી. જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે, તેમને પોરા કહેવામાં આવે છે, તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. એટલે નિશાએ એમ કીધું કે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસથી પાણીથી ભરેલો હતો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી હતી,
મને નવાઈ લાગી. જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડાઓમાંથી આવ્યા છે, એ દોરા જેવો ભાગ હતો એ ક્યાંથી આવ્યો છે? તો મચ્છરોએ જે ઘડામાં ઈંડા મૂક્યા ત્યાંથી. તેમને પોરા કહેવામાં આવે છે. જે મચ્છરો ઈંડા મૂક્યા તેમને શું કહેવામાં આવે છે? પોરા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મચ્છરોના પોરા એટલે મચ્છરોના ઈંડા, એને પોરા કહેવામાં આવે છે. તેના વિશે મેં રેડિયા પર પણ સાંભળ્યું છે. વિપુલ કહે, તે શું કર્યું? નિશા કહે, પિતાજીએ તે પાણી તરત જ ફેંકી દીધું. તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. શું કર્યું હતું નિશાના પિતાજીએ? કે પાણી હતું ઘડામાં તરત ફેંકી દીધું, ઘડો ચોખ્ખો કર્યો, સૂકવ્યો અને પછી ઊંધો મૂકી દીધો જેથી કરીને તેમાં પાણી ભરાય નહીં. હરપ્રીત કહે, સાજિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. શું કહ્યું હતું અર્પિત? એમ કહે છે કે સાજિયા કાકીએ મને એમ કહ્યું હતું કે માખી પણ શું ફેલાવે છે? રોગ ફેલાવે છે. કેવા રોગ? તો કે ખાસ કરીને પેટના રોગ. વિપુલ કહે, પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે? શું કહે છે વિપુલ? કે માખીઓ તો કરડતી નથી તો પછી રોગ કેવી રીતે ફેલાવે? શોધી કાઢો અને કહો. તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? આ પોસ્ટર છે એવું કંઈ પોસ્ટર જોયું છે? આપણે ઘણી જગ્યાએ બહાર મચ્છરોથી ફેલાતા રોગો વિશેના પોસ્ટરો જોયા હોય. તમારા વિચારે આવા પોસ્ટરો કોણ મૂક્યા છે? અથવા સમાચારપત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે? તો આવા પોસ્ટરો તો આપણે દવાખાનાની બહાર પણ જોઈ શકીએ. ક્યારેય મચ્છરનો રોગ ફેલાયો હોય તો ત્યાં પણ જાહેર જગ્યાએ આવા પોસ્ટર જોવા મળે. સમાચારપત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે? તો કે આવી જાહેરાત ઘણા લોકો આપી શકે, દવાખાનાના ડૉક્ટર આપી શકે, ઘણા બધા લોકો આવા પ્રકારની જાહેરાત આપી શકે છે. પોસ્ટરમાં ક્યાં મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે? તો પોસ્ટરની અંદર તમારે મચ્છરથી થતા રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટેના મુદ્દા આપ્યા છે. મચ્છરદાની બાંધવી જોઈએ, કચરો ન ફેલાવવો જોઈએ, પાણીના ખાબોચિયા ભરેલા ન રહેવા જોઈએ, આ બધે પોઈન્ટ એમાં આપેલા છે. તમારા મતે આવા પોસ્ટરોમાં ટાંકી, કૂલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવ્યા છે? જોયું તમે વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટરની અંદર કુંડાઓ, ટાંકી, નળ, ખુલ્લા નળ, ટાંકો અને આ બધા ચિત્રો આપ્યા છે. શું કામ આવા ચિત્રો આપ્યા છે? કે તે ખુલ્લું હોવાના કારણે તેમાં પાણી ભરાયેલા હોય છે અને જેના કારણે મચ્છરથી થતા રોગો ફેલાય છે. માટે તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? કે અમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? ટાંકીમાં માછલીઓ મૂકે તો માછલીઓ ઝીણા ઝીણા જીવજંતુઓને ખાઈ જાય જેથી કરીને રોગનો ફેલાવો ન થાય. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે? તો તમે વિદ્યાર્થી મિત્રો સાંભળ્યું હશે કે તેલ છે એ પાણી પર તરે, બરાબર? તેલ પાણીમાં મિક્સ કરવામાં આવે તો મિશ્રણ થતું નથી, દ્રાવ્ય થતું નથી. પાણી ઉપર તેલ તરતું જોવા મળે છે, તેલ અલગ તરતું જોવા મળે છે. તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે? તો કે જ્યારે તેલ પાણી પર ફેલાય ત્યારે પાણીના ઉપરના પડમાં તેલ તરેલું જોવા મળશે. શોધી કાઢો માખીઓ દ્વારા ક્યાં રોગો ફેલાય છે અને કેવી રીતે. તો માખીઓના લીધે પેટમાં થતા રોગો, પેટ દ્વારા થતા રોગો છે, પેટના જે રોગો છે એ વધારે ફેલાય છે અને કેવી રીતે. તો કે માખીઓ આપણને કરડતી નથી પણ માખીઓ દરેક જગ્યાએ બેસતી હોય છે. જો અહીંયા તમને ખીલીનું ચિત્ર બતાવ્યું છે એટલે કે ત્યાં માખીઓ કે ગમે ત્યાં બીજી કોઈ પણ જગ્યાએ માખીઓ બેસે અને એ માખીઓ જ્યાં બેઠેલી હોય તે વસ્તુને આપણે ટચ કરીએ અને એના વડે આપણે પાણી પીએ કે કોઈ ભોજન ખાઈએ તો હાથ ન ધોયા હોય તો એના જે કીટાણુઓ છે આપણા શરીરમાં પ્રવેશે અને આપણને પેટમાં થતા રોગો, પેટથી થતા રોગો થાય છે. મચ્છરની તપાસ. તમારા વર્ગના બાળકોને 2 અથવા 3 જૂથમાં વહેંચો. દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ એક વિસ્તારમાં તપાસ માટે જશે. જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની છે. ક્યાંય પણ આપણા શાળાની આસપાસ પાણી ભરાયેલું હોય તો નોંધ કરવાની છે. જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં એકની નિશાની કરો. બંધિયાર પાણી એટલે કે પાણી કંઈ ખાબોચિયામાં હોય તો એને શું કહેવાય? બંધિયાર પાણી. ઘડો, કુલર, ટાંકી, શાળાના મેદાનની કોઈ ખુલ્લી જગ્યા, ગટર, કોઈ બીજી જગ્યા, તો કોઈ પણ એક વસ્તુ ટીક કરો. જેમ કે ગટર, ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે? જેમ કે 5-6 દિવસથી. આ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો
તમે કંઈ પણ એક ઉદાહરણ લઈ શકો આમાંથી અને એના વિશે લખી શકો. આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે? આપણા સૌની, આપણા સૌની અથવા સરકારની, બરોબર. ગટરો અને નાળાનું સમારકામ કોણે કરાવવાનું હોય? સોસાયટીના લોકોએ, બરોબર. ગટર અને નાળાનું સમારકામ આપણે સૌએ ભેગા મળીને કરવું જોઈએ. સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોરા જોઈ શકાય જ છે? હા, તો સંગ્રહાયેલું પાણી હોય, પાણી ભરેલો ઘડો કે એવું કાંઈ, એમાં બિલોરી કાચની મદદથી આપણે પોરા જોઈ શકીએ છીએ. પોરા કોને કહેવાય? મચ્છરના ઈંડાને. તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ, લખો. તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ, હા, ત્યાં રોગચાળો ફાટ્યો, રોગોનું પ્રમાણ વધ્યું, આવી આવી મુશ્કેલીઓ થઈ. ત્યાર પછી પોસ્ટર બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને હોમવર્ક વોટ્સએપમાં નીચે આપવામાં આવશે. રજા લઈએ, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આભાર.